નમસ્કાર દર્શક મિત્રો, હું હિના, નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ નવસારી ટુડેમાં આપનું સ્વાગત કરું છું. નવસારી શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદથી ચીખલી પાસે આવેલી કાવેરી અને અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉનાળાની સિઝનમાં સૂકી ભઠ્ઠ થયેલી અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા, જ્યારે ભારે વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પાક એવા ડાંગરની ખેતી થતાં ખેડૂતો ખુશાલ થયા છે. છેલ્લા 15 દિવસથી વિરામ લીધેલા મેઘરાજાએ આળસ મરડીને બીજી ધમાકેદાર ઇનિંગ શરૂ કરતા ધરતીનો તાત હરખાયો છે. નવસારી જિલ્લાની નદીઓની વાત કરવામાં આવે તો ખેરગામમાં ઓરંગા, ચીખલીમાં અંબિકા અને નવસારીમાં પૂર્ણા નદીઓમાં નવા નીર આવતા તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાથે નદી કિનારે રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ગઈકાલે સવારથી ખાસ કરીને જિલ્લાની અંદર 3 ઇંચથી માંડીને 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદના કારણે કોઈ ઇસ્યુઝ નથી, પણ વાંસદાથી ઉપરના વિસ્તારમાં અને ખાસ કરીને વઘઈ અને સાપુતારામાં ભારે વરસાદને કારણે જિલ્લામાં અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ છે. અત્યારે જે છે 18 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે બંને કાંઠે, અને નદી કિનારાના ગામડા જે છે એ લોકોને નદીમાં ન જવા માટેનો અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને ખાસ કરીને તંત્ર જે છે એલર્ટ છે. તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને લાયજન અધિકારીશ્રીઓને સતત દેખરેખ રાખવા તાલુકા કક્ષાએ જેમનું સ્ટે કર્યો છે, અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર જે છે સજ્જ છે. NDRFની ટીમ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ બચાવ અને રાહતની કામગીરી કરવાનો પ્રશ્ન ઊભો થાય તો તે સંજોગોની અંદર નવસારી ખાતે NDRFની એક ટીમ જે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેનો અમે ગમે ત્યારે ઉપયોગ કરી શકશું. જૂજ ડેમ જૂજ ડેમને સવાલ છે, ત્યાં સુધી ઓવરફ્લો થવાની સંભાવના છે, પણ હજી એમાં 1 મીટર જેટલી બાકી છે. એ સંજોગોની અંદર જૂજ ડેમથી સર્વંતા ખાસ કરીને એનું પાણી જે છે કાવેરી નદીમાં જશે, તો કાવેરી નદીના કાંઠાના વિસ્તારો જે છે તે વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે, અને કાવેરી નદીમાં પણ કોઈ કાંઠાના વિસ્તારમાં ગામજનો કાંઠા વિભાગના ગામજનો ન જાય એના માટે હું અપીલ કરું છું. માછીમારોને પણ સૂચના આપી છે. માછીમારોને પણ સૂચના આપી છે. માછીમારો જે છે ખાસ કરીને દરિયામાં ન જાય અને ફિશિંગ માટે ખાસ કરીને ન જાય એના માટેની સ્પેસિફિક સૂચનાઓ માછીમારોને પણ આપવામાં આવેલી છે. તેમજ દરિયા કિનારે રહેતા સાગર ખેડૂઓને દરિયો ન ખેડવા માટે કહી દેવામાં આવ્યું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે NDRFની ટીમને જિલ્લામાં એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે જ નદીઓની વાત કરવામાં આવે તો ઉનાળામાં સૂકી ભઠ્ઠ બનેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નવસારી ટુડે.